ગણેશોત્સવની દેશભરમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે હરિયાણામાં ગણેશોત્સવમાં મોટી સંખ્યામાં ભક્તજનોએ બાપાના ગુણગાન કર્યા હતા તેમજ ખંભાળિયામાં ગણાત્રા હોલ ખાતે બિરાજમાન મન્નતોકાર રાજાના દર્શન કરવા ભક્તોની કતારો જોવા મળી હતી ઉપરાંત ઉપલેટામાં પણ વિવિધ પંડાલોમાં બિરાજમાન ગણપતિનું ભક્તો દ્વારા ભાવપૂર્વક અર્ચન કરવામાં આવી રહ્યું છે તેમજ કૃષ્ણા ગ્રુપ દ્વારા આયોજિત ગણપતિ મહોત્સવમાં મહાનુભાવોએ મહાઆરતીનો લાભ લીધો હતો જ્યારે ઓખામાં શેરીઓ ગલીઓ બાપાના મોરિયાના નાદથી ગુંજી ઉઠી તેમજ અનેક વિસ્તારમાં નંદ ઉત્સવ અન્નકૂટ દર્શન સહિતના કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા ત્યારે બીજી તરફ ઉમરગામમાં ઢોલ નગારાના તાલે ગણેશજીની વિસર્જન યાત્રા નીકળી હતી આ યાત્રામાં બાળકોએ વિવિધ સંદેશાઓનો ફ્લોટ્સ લહેરાવ્યા હતા હરિયાણા ગામ બ્રાહ્મણ શેરીમાં ગણપતિ દાદા શ્રી સાર્વ વિઘ્નહર્તા સાર્વજનિક ગણેશ મંડળ તરફથી ચોથા વર્ષે અમે ગણપતિ દાદાનું આ સ્થાપન અમે ચોથું વર્ષ છે સ્થાપન કર્યું છે બધા મનોરથ પૂર્ણ કરનારા છે આમ તો ગણેશ મહોત્સવ ત્યારથી થયો જ્યારે વ્યાસજીએ ભાગવતની રચના કરી અને લેખન તરીકે ગણપતિ દાદાનું સ્થાપન કર્યું ગણપતિએ શરત કરી કે કંઈ અટકવાનું નહીં હું સતત લેખા રાખું ગણપતિના લખાણથી ગણપતિના શરીરનું તાપમાન વધ્યું એટલે વ્યાસજીએ માટી અને ચંદનનું અહીંયા સાંસ્કૃતિક કાંઈ કાર્યક્રમ હોય છે ગરબા છે ધૂન છે ભજન છે દાંડિયા રાસ છે તથા દરરોજ રાત્રે અહીંયા મિત્રમંડળ તરફથી તથા ભક્તજનો તરફથી અમને આર્થિક અનુદાન મળે છે જેને દરરોજ રાત્રે અમે અહીંયા નાસ્તાનું પણ આયોજન કરીએ છીએ અમે અહીંયા ગણા ટ્રાવેલમાં છેલ્લા 5 વર્ષથી મન્નતો કે રાજા ગણેશ ઉત્સવ સમિતિના માધ્યમથી અમે અહીંયા ગણેશ ઉત્સવ ઉજવી રહ્યા છીએ અને અમે હર વર્ષે ગણપતિ દાદાની કોરી મૂર્તિ લઈ આવીએ 2 મહિના પહેલાં જ અને તેનું પેઇન્ટિંગ પણ અહીંયા અમે અમારી જાતે જ કરીએ છીએ અને તેનો શણગાર પણ અહીંયા જ થાય અને શોભાયાત્રા સાથે ગણપતિ દાદાની અમે ગણેશ ચતુર્થીના દિવસે સ્થાપના કરીએ છીએ અમે 5 વર્ષથી ગણેશ ઉત્સવ ઉજવીએ છીએ દરરોજ અલગ અલગ જાતના દર્શન ગોઠવીએ છીએ જેમ કે દીપમાળા નંદ મહોત્સવ વન મહોત્સવ આજ રોજ અમે અણકોટના દર્શન ગોઠવેલા છીએ અમને ખંભાળિયાની જનતાનો બહુ સાથ મળે છે અને આનંદપૂર્વક અમે આ ઉત્સવ ઉજવી શકી અને આમનામ અમારો આ કાર્યક્રમ ચાલુ રહે એવી અમારી આશા છે મેઇન બજાર લોખામાં ઓખામાં આ 6ઠું વર્ષ છે ગણપતિ મહારાજનું 5 વર્ષ અમે ધામધૂમથી ઉજવ્યું આ 6ઠું વર્ષમાં અમે પ્રવેશ કર્યા અને આજે 8મો દિવસ હતો ગણપતિનો અમે મટકી ફોડનો પ્રોગ્રામ રાખેલો હતો અને મટકી ફોડે અમારો આરામથી વ્યવસ્થિત શાંતિમયથી અમારો પ્રોગ્રામ આજ પૂર્ણ કર્યો હજી અમે 11 દિવસના ગણપતિ રાખેલ છે અમારું રવિવારના વિસર્જન છે અને બધાએ સાથ સહકાર પૂરેપૂરો આપે છે અમને બજાર લાઇનના બધા છોકરાઓ મિત્રો સાથ સહકાર વ્યવસ્થિત આપે છે અમને બધાને આખી બજારમાં અમે પ્રસાદ આપીએ છીએ બધાનો સાથ સહકાર આપ્યો છે અને આજ તો આજના 8મા દિવસના આજ જન્માષ્ટમી અમે ઉજવી એમાં ખાસ તો અમારા લેડીઝના મેઇન બજાર લાઇનના લેડીઝ છે જેટલા એ બધાએ ખૂબ મહેનત કરીને આજે અવરો મોટો આ ડેકોરેશન કરેલો છે મેઇન બજારમાંથી બધા ભાઈઓ અને બહેનોએ છેલ્લા 6 વર્ષથી થયેલા નંદોત્સવમાં તથા ગણપતિ ઉત્સવમાં આજે ખૂબ જ મહેનતથી ખૂબ જ લગનથી કાર્ય કરેલું અને બધાએ સફળતાથી અને મહેનતથી કરી નંદોત્સવનો આનંદ માણેલો હતો